विश्व हिंदू परिषद 60 वर्ष पूर्ण थता विश्व हिंदू परिषद ने बजरंग दल द्वारा शौर्य जागरण यात्रा नु आयोजन करवामां आव्युं हतुं। भरूच जिल्लाना हासोट खाते गामना आगेवानो द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। हासोट थी यात्रा सजोद सहित गामोमांथी पसार थई अंकलेश्वर आवी पहोंची हती, ज्यां अंकलेश्वर एशियाड नगर खाते थी यात्रा डीजे साथे शहर में निकली हती। जे शहर चोटानाका खाते यात्रा नु स्वागत अने आरती योजवामां आवी हती। साथे साथे राम मंदिर माटे बाबरी ध्वंस माटे कार सेवा मां गयेला अंकलेश्वरना कार सेवक हरीश पुष्य करना तेमज हितेंद्र मेहता नु साल ओढ़ाई सम्मान करवामां आव्युं हतुं। त्यांथी यात्रा आगळ त्रण रस्ता तरफ पसार कर्युं हतुं। त्यांथी ओएनजीसी रोड थई नवीनगरी थी गड़खोल ट्री ब्रिज थई अंडाड़ा गड़खोल मांडवा थई रात्रिना भरूच पहुंची हती। सैलंबानी घटना ने लई हांसोट अंकलेश्वर खाते चुस्त पोलिस बंदोबस्त वच्चे यात्रा पसार थई हती। यात्रा में पोलिसे कैमरा बॉडी के तेमज ड्रोन वडे सर्वेलेंस करी नजर राखी हती। ઘણા 500 વર્ષથી જે સંઘર્ષ ચાલતો હતો એનો ભાગરૂપે 1992માં એક કાર સેવાનું આયોજન થયું હતું, જેમાં પરિષદ અને પાર્ટી તરફથી અમને આદેશ આપવામાં આવ્યો હતો કાર સેવામાં જવા માટે। અમે ત્યાં પહોંચ્યા હતા અને 500 વર્ષનું જે કલંક હતું એને મિટાવવામાં અમારો પણ એક નાનું યોગદાન હતું। અને ખુશીની વાત એ છે કે લગભગ 2 વર્ષ પહેલાં એનો ચુકાદો આવી ગયો છે અને એક ભવ્ય રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે અને અમને એ ખુશીની વાત છે અને થોડું દુઃખ પણ છે કે અમારી સાથે જે અમારા સંઘર્ષમાં અમારા સાથીઓ હતા આજે એ દુનિયામાં હયાત નથી, પરંતુ એમની આત્માને પણ શાંતિ મળી હશે કે જે ચુકાદો આવ્યો અને રામ મંદિર બની રહ્યું છે 24માં એનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા છે અને અમને એ ઘણી ખુશીની વાત છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા જે સમગ્ર ભારત દેશમાં ભ્રમણ કરી રહી છે, આ યાત્રાનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં વસતા હિન્દુઓને જાગૃત કરવાનો છે અને સાથે સાથે લગભગ 500 વર્ષના રક્તરંજિત ઇતિહાસથી અમર લાખો અમર બલિદાનીઓ પોતાના પ્રાણની આહુતિ આપેલ છે ત્યારે જઈને આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા આવનારા આગામી વર્ષ 2024માં છે, તો એ જે અમર બલિદાનીઓ છે એમના શૌર્યના અંકિત કરતી આ જાગરણ યાત્રા આજે આપણા અંકલેશ્વર ખાતે પધારેલ છે અને અહીંથી આગળના રૂટ પ્રમાણે ભરૂચ જશે। આજે અહીં કાર્યાલય ખાતે આપણા મગનના 2 કાર સેવક જે બારોની કાર સેવામાં અયોધ્યા ગયા હતા એમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। એ છે શ્રી હરીશભાઈ પુષ્કરણા અને મારી બાજુમાં જે હિતેન્દ્રભાઈ મહેતા એમને આજરોજ સાલ ઓઢાડીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું।